નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી મળી રહ્યા છીએ 13 માર્ચ 2018 ના કરંટ અફેર્સ લઈને. તો આપણે પહેલા કરંટ અફેર્સથી ચાલુ કરીએ. આ જ મહિનામાં સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ CSO દ્વારા એક ડેટા બહાર પાડવામાં આવ્યો છે, જેને કહેવાય છે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન IIP. આ ડેટા તે એક ઇન્ડસ્ટ્રીનું પ્રોડક્શન કેટલું થાય દર મહિને તે આ ડેટા દ્વારા દર્શાવવામાં આવે છે. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા આ ડેટા તે દર મહિને બહાર પાડવામાં આવે છે. ડિસેમ્બરમાં જ્યારે આ ડેટા બહાર પાડવામાં આવ્યો ત્યારે તે ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ 7.1% દર્શાવ્યો હતો, જે જાન્યુઆરીમાં 7.5% થઈ ગયો છે, વધી ગયો છે. ગયા વર્ષે જે થોડીક મંદીની સ્થિતિ હતી કે ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ એટલો બધો નહીં થાય, પરંતુ આ વર્ષમાં જ્યારે આપણે જાન્યુઆરીમાં 7.5% ગ્રોથ જોયો છે તો એવું દેખાય છે કે હાલના જ નજીકના ફ્યુચરમાં આ ગ્રોથ તે ઘણા સમય સુધી વધી શકે એમ છે. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. હાલમાં જ સુપ્રીમ કોર્ટના આદેશ દ્વારા ભારતીય સરકારે એક મહાનદી ટ્રિબ્યુનલ સેટઅપ કરી છે, બનાવી છે, જે ઇન્ટર સ્ટેટ રિવર વોટર ડિસ્પ્યુટ 1956ની એક્ટ અંતર્ગત તે ઘડવામાં આવ્યું છે. આ મહાનદી ટ્રિબ્યુનલની અંદર તે 3 જજ હશે. પહેલા જજ જે ચેરમેન હોય છે તેનું નામ છે AM ખાનવિલકર, જે સુપ્રીમ કોર્ટના જજ છે. બીજા જજ છે તે પટના હાઈકોર્ટના જજ છે, તેમનું નામ છે રવિ રંજન. ત્રીજા જજ છે જેમનું નામ છે ઇન્દરમિત કૌર કોચર, તે દિલ્હી હાઈકોર્ટના જજ છે. આ 3 જજ તે ઓડિશા અને છત્તીસગઢ જે 2 રાજ્ય છે તેની વચ્ચે જે મહાનદી રિવર પસાર થઈ છે તે ઉપરનો ઝઘડો સોલ્વ કરવા માટે આ ટ્રિબ્યુનલ બનાવવામાં આવ્યું છે. ઓડિશા ગવર્નમેન્ટે સુપ્રીમ કોર્ટમાં તે કમ્પ્લેન કરી હતી કે છત્તીસગઢ તે મહાનદી રિવર પર ડેમ અને તે બધી વસ્તુ બનાવી રહ્યું છે, ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા ભારતીય સરકારને તેવો આદેશ મળ્યો કે આ માટે તમે એક ટ્રિબ્યુનલ બનાવો જે આ ઝઘડાને સોલ્વ કરી શકે. હવે આપણે જઈએ ત્રીજા કરંટ અફેર્સ તરફ. ભારત સરકાર દ્વારા ગૃહ મંત્રાલયની એક અરજી સ્વીકાર કરવામાં આવી છે, જે અંતર્ગત એક પુરસ્કાર નવો એડ થઈ શક્યો છે, જેનું નામ છે યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ. આ પુરસ્કાર તે પોલીસ ઇન્વેસ્ટિગેશન માટે આપવામાં આવવાનો છે. આ પુરસ્કાર તે દર વર્ષે 15 ઓગસ્ટે અપાવવાનો છે અને તે સબ ઇન્સ્પેક્ટરથી લઈ અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસના રેન્કમાં જેટલા ઓફિસર્સ આવે છે તેમને આ એવોર્ડ અપાવવાનો છે. આ એવોર્ડ માટે બોર્ડ ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે દરેક રાજ્યમાં હોય છે તે ગૃહ મંત્રાલયને દર વર્ષે આવા નામ સજેસ્ટ કરશે કે જે પોલીસ ઇન્વેસ્ટિગેશન બહુ સારી રીતે થઈ હોય. આ એવોર્ડ તે દર વર્ષે 161ની સંખ્યામાં અપાવવાનો છે, જે સરેરાશ 3 વર્ષના ક્રાઇમ ડેટા ઉપરથી નક્કી થયેલો છે. આમાંથી 137 પુરસ્કાર તે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ ઓફિસર્સને અપાવવાનો છે અને બાકીના જે એવોર્ડ છે તે CIA સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીઝના ઓફિસર્સને અપાવવાનો છે, જેમાં NIA, નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ અને તે બધાનો સમાવેશ થાય છે. આપણે જઈએ ચોથા કરંટ અફેર્સ તરફ. હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હીમાં યોજાયેલા TB સમિટ ટ્યુબરક્યુલોસિસ સમિટ યોજવામાં આવેલી હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રેઝન્સ આપી છે પોતાની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્પીચમાં આપણને તે જાણવા મળ્યું કે તેમને ટ્યુબરક્યુલોસિસ બહુ જલ્દીથી આ દેશમાંથી મુક્ત કરવું છે, જેથી તેના દુષ્પરિણામો હવે વધે નહીં. ટ્યુબરક્યુલોસિસ તે એક રોગ છે જે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના વાયરસ દ્વારા ફેલાવવામાં આવે છે. તે સૌથી પહેલા આપણા ફેફસામાં જે કે લંગ્સમાં ઇન્ફેક્ટ કરે છે. આપણે જઈએ પાંચમા કરંટ અફેર્સ તરફ. આ દેશમાં સૌથી ઊંચો નેશનલ ફ્લેગ ક્યાં હોય છે તે એક સ્પર્ધાનો વિષય છે. હાલમાં જ
કર્ણાટકના બેલગાવી સિટીમાં 110 મીટર હાઇટનો નેશનલ ફ્લેગ ફરકાવવામાં આવ્યો છે. આ ફ્લેગની સાઇઝ તે 120x80 ફૂટ જેવી છે અને આ હાલનો સૌથી ઊંચો ભારતનો ઝંડો છે. હવે આપણે જઈએ છઠ્ઠા કરંટ અફેર્સ તરફ. રશિયા દ્વારા કિન્ઝલ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલની મારક ક્ષમતા તે 1200 કિલોમીટરની છે. તે એક એર ટુ સરફેસ મિસાઇલ છે, હવાથી જમીનની મિસાઇલ છે અને તેની સ્પીડ તે અવાજ કરતા 10 ગણી છે, એટલે તે હાઇપરસોનિક મિસાઇલ પણ કહેવામાં આવે છે. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો અને અમારા ચેનલની નવી અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.